ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આજે આપણે નામાના પાર્ટ ટુ ચેપ્ટર નંબર વન ઇક્વિટી શેર મૂડીના જે હિસાબો છે જેના વિશે આપણે ઓનલાઈનમાં અભ્યાસ ચાલુ છે એનો સૌ પ્રથમ વિડીયો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 9 ની અંદર શેર જપ્ત કરવા અને જપ્ત કરેલા શેરને ફરીથી બહાર પાડવા આની વિગતોની આમ નોંધો કરવાની છે. આજે આપણે એ આમ નોંધો વિશેનો અભ્યાસ કરીશું. મેં તમને ઓનલાઈન વિડીયોની અંદર પણ આ વિશેનો અભ્યાસ આપણે કરેલો જ છે, તેમ છતાં તમારી સામે બોર્ડ ઉપર હું આ ઉદાહરણ લઈને પ્રસ્તુત છું. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય શેર મૂડીના હિસાબોની અંદર તો એ વસ્તુ છે કે ગણતરી, કેલ્ક્યુલેશન કેમ કરવી. કેમ કે જે તમે આમ નોંધો કરશો એ આમ નોંધોની અંદર કઈ જગ્યાએ કઈ રકમ મૂકવી એ તમને કેલ્ક્યુલેશનથી ખબર પડશે. તો સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશનથી સ્ટાર્ટ કરીએ. તો કેલ્ક્યુલેશનની અંદર તમારી પાસે આ ત્રણ વસ્તુની કેલ્ક્યુલેશન તમારે સૌથી પહેલાં કરી લેવાની રહેશે. પહેલું છે શેર મૂડી, બીજું છે શેર જપ્તી અને ત્રીજું છે બાકી હપ્તા. આ ત્રણ વસ્તુની કેલ્ક્યુલેશન તમારે સૌથી પહેલાં કરી લેવાની રહેશે. સૌથી પહેલાં તમારે શેર મૂડી કેલ્ક્યુલેટ કરવાની, ત્યારબાદ શેર જપ્તી અને ત્યારબાદ બાકી હપ્તા. આ ત્રણેય થઈ ગયા બાદ તમારે શોધવાનું રહેશે ફરીથી બહાર પાડેલા શેરની કેલ્ક્યુલેશન. નામનો જે પહેલો દાખલો છે એની અંદર આપેલું છે, કંપનીએ 10ની મૂળ કિંમતના હર્નિશના 500 ઇક્વિટી શેર 1/3/2017 રોજ જપ્ત કર્યા. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ 3 લેખે નાણાં ભર્યા નથી. એટલે કે કંપનીએ 10 રૂપિયાના મૂળ ભાવના હર્નિશ નામની એક વ્યક્તિના 500 ઇક્વિટી શેર જપ્ત કરેલા છે. એનો મતલબ શેર મૂડીની અંદર આપણી કેલ્ક્યુલેશન આવશે શેર અને એની મૂળ કિંમત. એટલે 5000 રૂપિયા. આગળ વધીએ. બીજા નંબરમાં આપણને કીધું છે કે શેર જપ્તી શોધવાની છે. તો શેર જપ્તી માટે જેટલા નાણાં ભરેલા હોય એને શેર જપ્તી કહેવામાં આવે. શેર ઉપર જેટલા નાણાં ભરેલા હોય એને જપ્તી કહેવામાં આવે. હવે જો ભરેલાની રકમ આપણને આપેલી હોય તો ઠીક છે, ન આપેલી હોય તો મૂળ કિંમતમાંથી ન ભરેલા નાણાં બાદ કરી દો એટલે તમને ભરેલા નાણાં મળી જાય. પરંતુ આ રકમની અંદર આપણને આપેલું છે એટલે આપણે આગળ જશું. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ 3 લેખે નાણાં ભર્યા નથી. જપ્ત કરેલા શેર કંપનીએ 8 રૂપિયાના ભાવે ફરીથી બહાર પાડ્યા જે સંજયે ખરીદ્યા હતા. તો એનો મતલબ થયો કે કંપનીને 3 રૂપિયા આખરી મળવાના બાકી છે. તો હું અહીં આવી જાઉં છું, 500 શેર ઉપર 3 રૂપિયા મળ્યા નથી એટલે કે 1500 રૂપિયા કંપનીને મળેલા નથી. તો 10 રૂપિયાની મૂળ કિંમતમાંથી 3 રૂપિયા ન ભર્યા હોય તો ભર્યા હોય કેટલા? તો કે 500 શેર ઉપર 7 રૂપિયા. 3500 રૂપિયા એને શેર ભરેલા ગણાશે. હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ. હાલે ને, હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને 3 વિગતો પ્રાપ્ત થઈ ગઈ, શેર મૂડી, શેર જપ્તી અને બાકી હપ્તા. આ મળી ગયા પછી શેર ફરીથી બહાર પાડ્યા તો જોઈ લેવાનું કેટલા શેર બહાર પાડેલા છે. તો પૂરેપૂરા એટલે કે ફરીથી બહાર પાડ્યા છે અને ફરીથી બહાર પાડવાનો ભાવ છે 8, એટલે આપણને આ રકમ પ્રાપ્ત થશે. એટલે કે ફરીથી જ્યારે શેર બહાર પાડવાના હોય ત્યારે જેટલા શેર હોય એ અને ફરીથી જે બહાર પાડવાનો ભાવ હોય એ ભાવની કેલ્ક્યુલેશન કરી લેવાની. હવે આ વિગતો પ્રાપ્ત થઈ ગયા પછી હવે આપણે આની આમનોંધ કરશું. તો સૌથી પહેલી આપણી જે શેર જપ્તીની આમનોંધ છે એ શેર જપ્તીની પહેલી આમનોંધ કરું છું. રકમની અંદર આપણને તારીખ આપેલી છે એટલે આપણે તારીખને ફોલો કરશું આમનોંધના નિયમ પ્રમાણે. તો આપણને સૌથી પહેલાં ડેટ આપેલી છે કે 1/3/2017 રોજ જપ્ત કર્યા, એટલે હું તારીખ લખીશ 1/3/2017. સૌથી પહેલી આમનોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે. આ આપણી સૌથી પહેલી જે બેઝિક આમનોંધ છે એ આમનોંધ થશે. સૌથી પહેલાં
ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે ને તે બાકી હપ્તા ખાતે હવે આપણે રકમ ત્રણેય આપણે કેલ્ક્યુલેશનમાં મળેલી છે શેર મૂડીની અંદર હું ઉધાર કરીશ 5000 ત્યારબાદ શેર જપ્તીને બાકી હપ્તાની રકમ પણ મને આપેલી છે શેર જપ્તીની રકમ છે 3500 અને બાકી હપ્તાની રકમ છે આપણી પાસે 1500 તો આપણી પહેલી આમનોન તમે જોઈ શકો કે કેલ્ક્યુલેશનમાંથી મેં રકમ લઈ અને પહેલી આમનોન કરી દીધી છે હવે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડે તો તમને ખબર જ છે ફરીથી જ્યારે શેર બહાર પાડવામાં આવે તો શેરની જે રકમ છે એ આપણે બેંક ખાતામાં મળે એટલે આપણે બેંક વાળી આમનોન કરશું હવે ક્યારે બહાર પાડ્યા છે એના માટેની તારીખ આપેલી છે એમાં એવું લખેલું છે કે કંપનીએ 2/4/2017 ના રોજ શેર બહાર પાડેલા છે તો હું ફરીથી આ ડેટ લખીશ સોરી એક વખત તમને બાજે પણ લખી દઉં 500 ઇક્વિટી શેર 7 રૂપિયા લેખે જપ્ત કરીએ બરાબર હવે આપણે બહાર પાડવાની 2/4/17 જે તારીખે કંપનીએ ફરીથી શેર બહાર પાડ્યા છે એની વિગત લેશું તો હવે આપણે બેંકમાં નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આ આપણી આમનું બનશે આ તમે આમનું તો આપણે જે ઓનલાઈન લેક્ચર ચાલુ હતા ત્યારે તમે જોયે જ છે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર હવે જેટલા શેર બહાર પાડ્યા છે એની વાત કરીએ તો કેટલા શેર બહાર પાડ્યા છે 500 તો 500 શેર ઉપર 10 રૂપિયાના ભાવે 5000 આપણને મળશે શેર મૂડી બરાબર જ્યારે બેંક ખાતે રકમ આવશે 508 રૂપિયા લેખે બહાર પાડ્યા એટલે 4000 છે રકમ મળે બરાબર હવે આ બેનો ડિફરન્સ તમે અહીંયા લખો તો બી વાંધો નહીં આ રીતે કેલ્ક્યુલેશન કરો કે 5000 માંથી 4000 જાય 1000 વધે તો પણ વાંધો નહીં અને આ રીતે કેલ્ક્યુલેશન કરો કે જપ્ત કરેલા શેર કેટલા છે તો કે 500 એના ઉપર 8 રૂપિયા મળી ગયા છે હવે બાકી મળવાના કેટલા છે તો કે 2 આ 2 નું કેલ્ક્યુલેશન કરશો તો પણ તમને 1000 જવાબ પ્રાપ્ત થશે એટલે કે તમે બંને રીતે કેલ્ક્યુલેશન કરી શકો બાકી શોધીને પણ અને ગણતરી કરીને પણ આગળ વધીએ તો હવે જ્યારે પણ આપણે શેર જપ્તી કરવાની હોય બરાબર તો તમને ખબર છે કે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડીએ બરાબર તો શક્ય છે કે આપણને શેર એટલે કે આપણી મિલકતો ઉપર નફો થાય તો જે મિલકતો ઉપર આપણને નફો પ્રાપ્ત થાય એને મૂડી નફો કહેવામાં આવે અને મૂડી નફો છે એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે તો આ ત્રીજી જે આમનોંધ છે એ આ પ્રમાણે બનશે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે મૂડી અનામતની રકમ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે મળે તો સિમ્પલ નિયમ છે જમા શેર જપ્તીમાંથી ઉધાર શેર જપ્તી બાદ કરો એટલે તમને જે રકમ વધે એને મૂડી અનામત કહેવાય તો મારી પાસે શેર જપ્તી અહીંયા જમા છે 3500 અને ઉધાર શેર જપ્તી મને મળી 1000 તો હું આ 3500માંથી 1000 બાદ કરું તો કેટલા રૂપિયા મળે 2500 આ 2500 મારી મૂડી અનામત કહેવાય હવે મારે ચેક કરવું છે કે મારી આ શેર જપ્તી સાચી છે કે કેમ બરાબર મારે ચેક કરવું છે કે શેર જપ્તી સાચી છે કે કેમ તો એની તમને સામાન્ય એક ટ્રીક આપું વિદ્યાર્થી મિત્રો 500 શેર ઉપર આપણે કેટલા રૂપિયા જપ્ત કર્યા હતા 7 રૂપિયા બરાબર સોરી 500 શેર ઉપર આપણને કેટલા રૂપિયા મળવાના બાકી હતા 3 રૂપિયા અને આ જ શેર આપણે ફરીથી કેટલામાં બહાર પાડ્યા 5 રૂપિયા સોરી 8 રૂપિયામાં 500 શેર ઉપર 3 રૂપિયા લેવાના બાકી હતા એ જ 500 શેર આપણે ફરીથી કેટલાના ભાવે બહાર પાડ્યા 8 રૂપિયાના ભાવે તો તમે વિચારો કે 8 રૂપિયામાંથી આપણે લેવાના હતા 3 અને મળ્યા 8 તો આપણને ફાયદો કેટલો થયો હવે આ રકમને આની એરે ગણી નાખું તો મને મારી શેર જપ્તીની રકમ
મળી જાય એનો મતલબ જેટલા મળવાના બાકી હતા એમાંથી બહાર પાડેલા શેરની જે રકમને બાદ કરો અને જો એ રકમ વધતી હોય તો એ રકમને શેર સાથે ગુણવાથી તમને તમારી શેર જપ્તીની આ રકમ મળી જશે જે તમે આ નોંધેલી હશે તો આ રીતે પણ તમે શેર જપ્તીની રકમ મેળવી શકો અને આ રીતે તમે કેલ્ક્યુલેટ કરીને પણ મેળવી શકો કે તમારો જવાબ સાચો છે કે કેમ હવે આપણે આગળ જશું બીજી રકમ ઉપર તો પહેલો દાખલો જોયા પછી હવે આપણે જઈએ આગળના દાખલા ઉપર બીજી રકમ એટલે કે બ કરીને જે આપેલી છે એમાં એવું લખેલું છે 10/7/2017 ના રોજ કંપનીએ 10 ની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર જે શેર દીઠ 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ 2 બીજા હપ્તા પેટે એટલે કે છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાના કારણે જપ્ત કરેલા છે તો એનો મતલબ કે કંપનીના જે શેર છે એમાંથી પ્રથમ હપ્તાના 3 રૂપિયા નથી ભર્યા અને છેલ્લા હપ્તાના 2 રૂપિયા નથી ભર્યા એટલા માટે કંપનીએ શેર જપ્ત કર્યા છે આગળ વધીએ તારીખ 12/8/2017 ના રોજ જપ્ત થયેલા 350 ઇક્વિટી શેર શેર દીઠ 7 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા જે ધર્મેશે ખરીદ્યા તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે હોય કે કોઈ પણ શેરની મૂળ કિંમત કેટલી છે તો શેરની મૂળ કિંમત છે 10 અને શેરની સંખ્યા છે 350 તો આપણી પાસે શેર મૂડી મળશે 350 × 10 હવે એણે કેટલા હપ્તા ભરેલા છે એની વિગત આપેલી હોય અથવા તો ન ભરેલાની વિગત આપેલી હોય અથવા તો બંને આપેલી હોય અહીંયા ન ભરેલાની આપેલી છે કેટલા ભર્યા એની રકમ આપેલી નથી કશો વાંધો નથી ભર્યા એની કેલ્ક્યુલેશન કરીએ શેરની સંખ્યા તો સેમ જ રહેશે એણે 5 રૂપિયા નથી ભર્યા પણ અહીંયા હું આ જ વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં બતાવીશ કેમ કે બે હપ્તા છે એટલે આમનો બે અલગ અલગ કરવાની થશે બે વિગત આમનોમાં લેવાની હોવાથી આપણે અહીંયા આવી રીતે બતાવશું પ્રથમ હપ્તા અને આખરી હપ્તા તો બંનેની કેલ્ક્યુલેશન કરીએ 350 × 3 પ્રથમ હપ્તાના અને 350 × 2 બીજા હપ્તાના નાણાં ભર્યા નથી તો 10 ની મૂળ કિંમતમાંથી 5 રૂપિયા નથી ભર્યા તો 5 રૂપિયા ભરેલા હશે એને આપણે અહીંયા જપ્ત કરીએ છીએ એ રકમને આપણે શું કરશું તો કે એ રકમને આપણે જપ્ત કરી લેશું હવે આગળ વધીએ આપણી પાસે રકમ તૈયાર છે સીધો ગુણાકાર કરવાનો છે 350નો 10 સાથે ગુણાકાર કરશું એટલે જવાબ મળશે આપણને 3500 અહીંયા 5 આવશે 350નો આપણે 5 સાથે ગુણાકાર કરશું તો 350×5 કરીએ એટલે આપણને જવાબ મળશે 1750 હવે 350નો ગુણાકાર 3 સાથે કર્યો અને 350નો ગુણાકાર 2 સાથે તો અહીં આવશે 1050 અને અહીં આવશે 700 તો આ આપણને આપણી જે પ્રાથમિક બેઝિક રકમ છે એ પ્રાપ્ત થઈ ગઈ હવે આપણે ફરીથી બહાર પાડવાના જે શેર છે લખી લઈએ પૂરેપૂરા બહાર પાડેલા છે એટલે પૂરી સંખ્યા લેશું અને કંપનીએ આ શેર 7 રૂપિયા લેખે બહાર પાડેલા છે 350 શેર કંપનીએ કેટલા લેખે બહાર પાડેલા છે 7 રૂપિયા લેખે 350ને 7 વડે ગુણશો એટલે તમને 2450 રકમ પ્રાપ્ત થશે રેડી રકમ આપણી પાસે તૈયાર છે આમનોનના ફોર્મેટ ઉપર જઈએ તો આમનોનનું ફોર્મેટ પણ તમારી સામે છે પણ આમાં એક જગ્યાએ આમનોનની અંદર સુધારો આવશે અને એ સુધારો છે અહીંયા બાકી હપ્તામાં એટલે હું આ બાજે કાઢી અને એની નીચે બાકી હપ્તા છે એમાં આપણે સુધારશું આમ નોંધ આવી રીતે થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે બે વખત આપણને બાકી રકમ છે એટલે બેની નોંધ આપણે કરશું તે પ્રથમ હપ્તા ખાતે અને તે આખરી અથવા તો છેલ્લા હપ્તા ખાતે આટલી એક વિગત વધારે કરવાની થશે ગયા રકમમાં આપણે માત્ર બાકી હપ્તા લીધેલા અહીંયા આપણને બે અલગ અલગ વિગત છે એટલે બે અલગનો સમાવેશ કરેલો છે તો હવે આપણને રકમો મળી ગઈ છે એ રકમોને મૂકી દઈએ સૌથી પહેલાં ઉધાર આવશે 3500 ત્યારબાદ શેર જપ્તી ખાતે આપણને મળેલા છે 1750 શેરના પ્રથમ હપ્તા ખાતે આપણને મળ્યા 1050 અને આખરી હપ્તા ખાતે મળ્યા આપણને 700 રૂપિયા તો આ રીતે આપણે તમામ રકમોને ડિસ્ટ્રીબ્યુટ કરી હવે બેંક ખાતે જે રકમ આપણે ફરીથી બહાર પાડશું અને જે રકમ આપણને પ્રાપ્ત થશે એને આપણે બેંક ખાતે લેશું તો બેંક ખાતે લઈએ તો બેંક ખાતે આપણને મળશે 2450
2450 ની નોંધ આયા કરી દીધી ત્યારબાદ શેર જપ્તીનું ખાતું એમનેમ રાખશું ઇક્વિટી શેર મૂડીનું ખાતું ગોતી લઈએ ઇક્વિટી શેર મૂડી આપણી પાસે છે 3500 પૂરેપૂરા ભરપાઈ કરેલા છે એટલે પૂરી રકમ આપણે લેશું 3500 માંથી હું 2450 બાદ કરું તો મને રકમ પ્રાપ્ત થશે 1050 આ 3500 માંથી 2400 બાદ કરું એટલે શેર જપ્તી વખતે આવશે મારી પાસે 1050 હવે ફરીથી પૂરેપૂરા શેર જપ્ત કરેલા છે અને પૂરેપૂરા શેર બહાર પાડ્યા છે એટલા માટે આ જપ્તીમાંથી આ જપ્તી બાદ કરશું તો હું 1750 માંથી 1050 ને બાદ કરું તો મારી પાછળ શેર જપ્તીમાં આવશે 700 રૂપિયા શેર જપ્તીના નાણા આવશે 700 શેર જપ્તી જે જમા છે એમાંથી આપણે ઉધાર બાદ કરી તો 1750 માંથી 1050 જાય એટલે 700 શેર જપ્તી આવશે નાઉ લેટ્સ ચેક જાણી લઈએ કે સાચી છે કે કેમ સિમ્પલ વસ્તુ છે 350 શેરની સંખ્યા છે શેરની સંખ્યા છે 350 હવે આપણે લેવાના કેટલા હતા 5 તમે જોઈ શકો છો આ બંનેનો ટોટલ કેટલો થાય 5 તો આપણે લેવાના હતા 5 અને આપણે મળ્યા છે કેટલા 7 એનો મતલબ 2 રૂપિયા વધારે મળ્યા 350 ગુણ્યા 2 આપણે આપણી મૂડી અનામતની રકમ મળી ગઈ એનો મતલબ ફરીથી કહું છું મૂડી અનામત ખાતે એ જ રકમ આવશે જે રકમ આપણને ઇક્વિટી શેર ઉપર ફાયદા સ્વરૂપે મળતી હોય અને એ જ રકમ તમને અહીંયા આમનોની અંદર પણ જોવા મળશે તો ફરીથી એક વખત રિવ્યુ કરી લઈએ મેં પહેલાં શેર મૂડીની રકમ શોધી રકમમાંથી ત્યારબાદ શેર જપ્તીની રકમ શોધી ત્યારબાદ બાકી હપ્તામાં બે વિગત હતી એટલે મેં બે અલગ અલગ દર્શાવી છે ત્યારબાદ ફરીથી બહાર પાડેલા શેર પૂરેપૂરા છે એટલે પૂરેપૂરી જપ્તી આપણે લેશું ત્યારબાદ મેં આમ નોંધ કરી અને આમ નોંધ કર્યા બાદ મને મૂડી અનામતની રકમ પ્રાપ્ત થઈ તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવાનો થશે હવે એના પછીની જે આપણે રકમ છે એના વિશે અભ્યાસ કરશું આપણે બેનો અભ્યાસ કર્યો હવે ત્રીજી રકમને જોઈએ સૌથી પહેલાં હું રકમ વાંચું છું રકમમાં મને એવું લખેલું છે કે તારીખ 1/14/2017ના રોજ 10ની મૂળ કિંમતના ધ્રુમલ પાસે 1200 ઇક્વિટી શેર છે આ ઇક્વિટી શેર પર શેર દીઠ 3 લેખે હપ્તા પેટીની રકમ નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા એટલે કે 10 રૂપિયાની મૂળ કિંમતના જે 1200 શેર છે એના ઉપર ધ્રુમિલે 3 રૂપિયા ભરેલા નથી ધ્રુમિલે અરજી વખતે 4 રૂપિયા અને મંજૂરી વખતે 3 રૂપિયાની રકમ પૂરેપૂરી ભરેલી છે કંપનીએ સોરી શેર દીઠ મંજૂરી વખતે એને 8 રૂપિયા ભરેલા છે જેમાં શેર પ્રીમિયમની પણ રકમ સમાયેલી છે 5 રૂપિયા કંપનીએ તેના શેર જપ્ત કરી અને 5 રૂપિયાના વટાવથી 16/10/2017ના રોજ બહાર પાડ્યા તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે વિગત છે એ વિગતોનો આપણે અહીંયા સમાવેશ કરતા જઈએ સૌથી પહેલાં શેરની સંખ્યા અને મૂળ કિંમત તો શેરની સંખ્યા આપેલી છે 1200 જ્યારે શેરની મૂળ કિંમત છે 10 ત્યારબાદ આપણે શેર જપ્તી ઉપર જઈએ તો શેરની સંખ્યા તો સેમ રહેશે અને જપ્તી એટલે એને જેટલા નાણાં ભરેલા છે એ હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે શેર હપ્તા ભરાઈ ગયેલા હોય અને પ્રીમિયમ આપેલું હોય એટલે કે પ્રીમિયમ આપેલી જે રકમની અંદર મંજૂરી છે અરજી છે પ્રથમ હપ્તા છે જેમાં પ્રીમિયમ આપેલું હોય અને રકમ ભરાઈ ગયેલી હોય તો એનું પ્રીમિયમ કેલ્ક્યુલેશનમાં ગણવાનું નહીં પરંતુ જો પ્રીમિયમ સહિત રકમ ભરવાની બાકી હોય તો પ્રીમિયમ લેવું જરૂરી છે તો અહીંયા પ્રીમિયમ જપ્તીની અંદર સોરી મંજૂરીની અંદર પ્રીમિયમની રકમ આવી ગઈ છે તો મંજૂરીના છે 8 એમાંથી 5 પ્રીમિયમ બાદ કરીએ એટલે 3 અને અરજી વખતના 4 એટલે કે કુલ 7 રૂપિયા ભરી દીધેલા છે જે આપણે જપ્ત કરશું બાકી હપ્તા વખતે તો કે 1200 રૂપિયામાં સોરી 1200 શેરના 3 રૂપિયા લેખે આપણે નાણાં જપ્ત કરી દઈશું બાકી હપ્તાના છે એ દર્શાવશું ફરીથી બહાર પાડવામાં 800 શેર એને ફરીથી બહાર પાડ્યા છે અને 800 શેર ઉપર એમણે 5% વટાવ આપેલો છે બીજી વસ્તુ વટાવ કે પ્રીમિયમ હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય તો 10 રૂપિયાની મૂળ કિંમતમાં આપણે 5 રૂપિયા વટાવ ગણીએ તો બહાર પાડવાની રકમ કેટલી થશે 5 રૂપિયા રેડી તો આ રીતે આપણને આમાં આપણ રકમ મળશે 4000 રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો મૂડી અનામતની એક કેલ્ક્યુલેશન થાય પણ એ આપણે જ્યારે દાખલો આગળ ગણીએ ત્યારે સમજાવું સૌથી પહેલાં ઉપરની જે મારી 3 મહત્ત્વની રકમો છે એને હું નોટ કરી લઉં છું તો આપણે સૌથી પહેલાં આમ નોંધ લખશું
इक्विटी शेर मूड़ी खाते उधार ते शेर जप्ती खाते ते बाकी हप्ता खाते તમે જોઈ શકો છો કે અહીંયા પણ બાકી હપ્તામાં એક જ વિગત આપેલી છે એટલે મેં અહીંયા સિંગલ વિગત લીધેલી છે રકમ મૂકી દઈએ અહીંયા આવશે 12000 અહીંયા આવશે 8400 અને અહીંયા આવશે 3600 આપણે અહીં કેલ્ક્યુલેશનમાં જે લીધેલી નથી એને લઈ લઈએ અહીંયા થશે 8400 અહીંયા થશે 3600 અને અહીંયા થશે 12000 તો આ વિગતો થઈ ગયા પછી હવે આપણે આગળ વધીએ બાર પાડવાની બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જે આપણી બેઝિક આમનોન છે એ આમનોન પ્રમાણે શેર જપ્તી ખાતે ઉધાર સોરી બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર અને તે શેર મૂડી ખાતે હવે આપણે રકમ લખવા માંડીએ તો બેંક ખાતે આપણને 4000 ની રકમ પ્રાપ્ત થઈ છે એટલે આપણે 4000 લખશું પણ આપણે શેર કેટલા ફરીથી બહાર પાડ્યા છે તો કે 800 રૂપિયા તો આ 800 શેર ઉપર આપણને શેર મૂડી મળશે 800 ગુણ્યા 10 એટલે 8000 અહીંયા તમારે 12000 શેર મૂડી લખવાની નથી આ નવી ફરીથી બહાર પાડેલાની શેર મૂડી છે આ ફરીથી જે બહાર પાડેલા છે એની શેર મૂડી છે એટલે આપણે એટલા જ શેરની કેલ્ક્યુલેશન કરશું તો અહીંયા શેર મૂડી ખાતે આવશે 8000 8000 માંથી 4000 જાય તો તમે સમજી શકો કે 4000 રકમ અહીંયા તમને પ્રાપ્ત થશે તો આમાં નવું આપણે એ શીખ્યા કે ફરીથી બહાર પાડવાના શેર 800 જ છે જ્યારે શેર જપ્ત કેટલા કર્યા છે 1200 એટલે કે કુલ જપ્ત કરેલા શેરમાંથી અમુક શેર બહાર પાડવામાં આવે તો જેટલા શેર બહાર પાડ્યા હોય એની જ શેર મૂડી લેવાની રહેશે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો જપ્તી પણ એટલા જ શેરની શોધવાની રહેશે કેવી રીતે શેર જપ્તી બરાબર કેટલા શેર બહાર પાડ્યા છે તો કે 800 800 શેર ઉપર આપણે કેટલા નાણા જપ્ત કર્યા 7 એટલે આપણને નવી શેર જપ્તી મળશે 5600 નવી શેર જપ્તી આપણને કેટલી મળશે 5600 હવે વિદ્યાર્થી મિત્રો આ 5600 રકમમાંથી આપણે જે જૂની નવી શેર જપ્તી જે 5600 રકમ મળી એમાંથી આપણે બેંકવાળી શેર જપ્તી જે ઉધાર રકમ છે એ બાદ કરશું એટલે કે આ શેર જપ્તી 5600માંથી આ શેર જપ્તી બાદ કરશું પહેલાં આપણે શું કરતા આ જપ્તીમાંથી આ જપ્તી બાદ કરતા પણ આ 1200 શેરની જપ્તી છે જ્યારે આ 800 શેરની જપ્તી છે તો 800 શેરની જપ્તીમાંથી 800 શેરની જપ્તી જ બાદ થશે એટલે કે આ નવી કેલ્ક્યુલેશન જે આપણે કરી શેર જપ્તીની એમાંથી આ રકમ બાદ કરશું તો તમે જોઈ શકો 5600માંથી 4000 જાય તો 1600 વધે જે આવશે શેર જપ્તી અને મૂડી અનામત ખાતે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે રકમ આવશે 4500માંથી બાદ કરો એટલે 1600 હું ફરીથી અહીં લખી દઉં છું આ શેર જપ્તી કેવી એવી કેવી રીતે એવી તો કે 800 શેરની જપ્તી 5600 થાય એમાંથી 4000 શેર જપ્તી બાદ કરતા જેથી કરીને ઇનકેસલી તમારે ફ્યુચર માટે રેફરન્સ માટે પણ જરૂર પડે તો તમે એનો રેફરન્સ લઈ શકો તો આ રકમની અંદર આપણે નવું એ શીખ્યા કે જેટલા શેર બહાર પાડ્યા છે એમાંથી જો આંશિક શેર બહાર પાડવામાં આવે તો એ આંશિક શેરની કેલ્ક્યુલેશન પણ સાથે સાથે કરી લેવી આ કેલ્ક્યુલેશન એટલા માટે કરવી જરૂરી છે જેથી કરીને આપણને રકમ મૂકવામાં સરળતા રહે તો હવે આપણને શેર જપ્તી મળી ગઈ તો આપણે શું કરશું હવે આપણે ટેલી કરીએ કે આપણે સાચા છીએ કે નહીં તો ચાલો ટેલી કરીએ શેર આપણે બહાર નવા પાડ્યા 800
એના ઉપર આપણે જપ્ત કેટલા નાણા કરેલા બાકી કેટલા હતા 3 રૂપિયા 800 શેર ઉપર 3 રૂપિયા લેવાના હતા એના બદલે આપણે લીધા છે કેટલા 5 રૂપિયા 800 શેર ઉપર આપણે લેવાના હતા 3 લીધા છે 5 એટલે કે 2 રૂપિયા આપણે વધારે લીધા છે તો 2 રૂપિયાનો વધારો હું અહીંયા જો દર્શાવું તો પણ મને મારી શેર જપ્તી મળી જાય ફરીથી કહું છું નવું શીખવા જેવું ઈ છે કે આ બંને શેરની સંખ્યા અલગ અલગ હોવાથી અહીંયા શેરની જપ્તીમાં પણ ફેરફાર થયો છે શેરની મૂડીમાં પણ ફેરફાર થયો છે તો આ આ દાખલાની અંદર નવું શીખવાનું હતું હવે આપણે જશું આગળના દાખલાની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલા 700 શેર અને આપણે મૂળ કિંમત આરે લીધી હવે આપણે શેર જપ્તીની રકમને શોધીશું તો ગયા દાખલાની અંદર તમે જોયું હતું કે રકમ પ્રીમિયમ વાળી હોય અને ભરી દીધી હોય એટલે કે શેર પ્રીમિયમ થી મગાવેલા હોય અને એ જો રકમ ભરી દીધી હોય તો એને આપણે કેલ્ક્યુલેશન માં લેતા નથી પરંતુ જો પ્રીમિયમ સહિતની રકમ મળવાની બાકી હોય તો આપણે કેલ્ક્યુલેશન માં લેવી ફરજિયાત છે એ લેવી જ પડશે આપણે તો જ આપણે બાકીના દાખલાઓના હિસાબોને વ્યવસ્થિત મેન્ટેન કરી શકશું તો આપણે શેર જપ્તીની રકમ શોધવા માટે થઈને પહેલા બાકી હપ્તાની રકમને શોધી લેશું બાકી હપ્તાની રકમમાં આપણી પાસે બે વિગત છે એક છે મંજૂરી અને એક છે હપ્તાની તો મંજૂરીની વિગત આપણને કુલ આપેલી છે 54 રૂપિયા જ્યારે હપ્તાની વિગત આપેલી છે આપણને 3 રૂપિયા એટલે 54 માં 50 પ્રીમિયમ બાદ કરી દે તો 4 ને 3 7 રૂપિયા ભર્યા નથી એટલે ભરેલા કેટલા હશે 3 જેને આપણે જપ્ત કરીશું રેડી તો હવે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ સૌથી અહીંયા પહેલા આવશે 7000 અહીં આવશે 21000 અહીં આવશે પ્રીમિયમ સહિતની રકમ લેવી પડશે એટલે આપણે લેશું 38 37800 અહીં આવશે 2100 બરાબર આ રકમનું પણ કેલ્ક્યુલેશન કરી લઈએ શેર મૂડી નવી મળશે આપણને 5000 અને પ્રીમિયમ 125 એટલે 12500 મળશે આપણને પ્રીમિયમ રેડી તો આટલો કાર્યક્રમ થઈ ગયા પછી હવે આપણે આમનો લખવાની શરૂ કરશું ત્યારબાદ છેલ્લે લાસ્ટમાં આપણે શેર મૂડી શોધ સોરી મૂડી અનામત શોધશું તો ચાલો સૌથી પહેલા આપણે આમનોથી શરૂઆત કરી દઈએ સૌથી પહેલી આમનો આપણી જે બેઝિક છે એ કરી લઈએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે આમાં બે વિગત છે એટલે બે લખી લેશું તે મંજૂરી ખાતે અને તે હપ્તા ખાતે બરાબર પણ તમને ખબર છે કે આ રકમ પ્રીમિયમ વાળી છે એટલે પ્રીમિયમની રકમ હંમેશા શેર મૂડી સાથે જમા થાય એટલે આ રકમ જ્યારે એડ કરશું એની પહેલા પ્રીમિયમની રકમને પણ આપણે અહીંયા જમા કરવી પડશે એટલે આની જગ્યાએ આ આમ નોંધ થશે આવી રીતે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે મંજૂરી ખાતે અને તે હપ્તા ખાતે આ રીતે તમારે આમ નોંધ લખવાની રહેશે કેમ કે તમે જાણો છો જામીનગીરી પ્રીમિયમ હંમેશા ત્યાં જ આવે જ્યાં ઇક્વિટી શેર મૂડી આપેલી હોય તો ઇક્વિટી શેર મૂડી આપણને ઉધાર આપેલી છે એટલે આપણે જામીનગીરી પ્રીમિયમને પણ ઉધાર કરીશું રકમ બધી મૂકી દઈએ અહીંયા આવશે 7000 જે આપણને મળેલા છે અહીંયા જામીનગીરી પ્રીમિયમની રકમ આવશે 35050 રૂપિયા પ્રીમિયમ છે એટલે શેર જપ્તી વખતે આપણને મળશે 2100 આ રકમ આપણને મળી છે 37800 અને આ રકમ હપ્તાની આપણને મળેલી છે ફરીથી 2100 તો આમાં નવું જે શીખવા જેવું હતું એ શીખવા જેવું એ છે કે જામીનગીરી પ્રીમિયમ ભરવાનું બાકી હોય એટલે કે જામીનગીરી પ્રીમિયમ જ જેમ આપેલી રકમમાં હોય એ રકમ ભરવાની બાકી હોય તો એને તમારે ગણતરીમાં લેવું ફરજિયાત છે જો ભરી દીધું હોય તો એને ગણતરીમાં લેવાની જરૂર નથી હવે આપણે બેંકની વિગતને આગળ લઈએ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી
પ્રીમિયમ ખાતે હવે તમને એવું થશે કે બેંક ખાતે ઉધાર તો શેર જપ્તી ખાતે શા માટે ઉધાર નહીં એટલા માટે નહીં કેમ કે જે શેર બહાર પડેલા છે એ પૂર્ણ ભરપાઈ થયેલા બહાર પડેલા છે અને જ્યારે પૂર્ણ ભરપાઈ થયેલા શેર બહાર પડેલા હોય તો શેર જપ્તી ખાતું ઉધાર થાય નહીં એટલે કે જો ડિસ્કાઉન્ટ થી વટાવથી શેર બહાર પડેલા હોય તો અહીંયા લેવામાં આવે પ્રીમિયમ સહિતની રકમમાં લેવામાં આવે નહીં આગળ વધીએ તો બેંક ખાતાની આપણે રકમ લખી નાખશું આપણે બેંક ખાતામાં મળશે 12505 એટલે 17500 માં 5000 ઇક્વિટી શેર મૂડી છે અને 12500 જામીનગીરી પ્રીમિયમ છે તો આ પણ આમનોની અંદર શીખવા દેવું કે જો પૂર્ણ ભરપાઈ થયેલા શેર બહાર પાડે એટલે કે પૂરેપૂરી રકમથી પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો પ્રીમિયમથી બહાર પાડેલા શેરમાં ઇક્વિટી શેર જપ્તી ખાતું ઉધાર કરવામાં આવશે નહીં હવે આપણી જે લાસ્ટ આમનોન છે એ લખી નાખીએ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે પ્રશ્ન આપણે એ ઉભો થાય અત્યાર સુધી આપણે એક હતા આ જપ્તીમાંથી આ જપ્તી બાદ કરી અને જે રકમ આવતી લખતા પણ અહીંયા તો આપણી પાસે જપ્તી નથી તો શું આને આ રકમ લખી નાખશું ના કેમ કે આ 700 શેરની શેર જપ્તી છે આપણે 500 શેરની શેર જપ્તી શોધવી પડે તો 500 શેરની જપ્તીના હું 3 રૂપિયા લઉં તો મને મળે 1500 આ જ રકમ મારી મૂડી અનામત તરીકે અહીંયા દર્શાવવાની રહેશે તો એક જ દાખલાની અંદર 3 તમે નવી વસ્તુ શીખા સૌથી પહેલી બેઝિક વસ્તુ શીખા કે જો હપ્તાની અંદર પ્રીમિયમ ભરવાનું બાકી હોય તો એની નોંધ કરવી ફરજિયાત છે નંબર 2 જો પૂર્ણ ભરપાઈ થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડેલા હોય તો શેર જપ્તી ઉધાર કરવાની જરૂર નથી અને નંબર 3 જો શેર જપ્તી અહીંયા ઉધાર ન કરેલી હોય તો જેટલા શેર બહાર પાડેલા છે એની શેર જપ્તી જ મૂડી અનામત ખાતે લેવામાં આવશે ક્લિયર તો ચલો બાકીનું જે છે એ વિગતો જે આપણી પ્રમાણે હતી એ જ વિગતો એઝ યુઝ્યુઅલ રહેશે આ રીતે આપણે આમનોંધ કરેલી છે અને આ રીતે આપણે કેલ્ક્યુલેશનની મૂકેલી છે દરેક દાખલો શીખતી પહેલાં તમારે એની રકમ વાંચવી ખાસ જરૂરી છે નેક્સ્ટ એના પછીની હવે આપણે રકમ જોઈએ પાંચમા નંબરની રકમ છે ગિરીશ પાસેના 2000 ઇક્વિટી શેર શેર દીઠ 3 પ્રથમ હપ્તા વખતે અને શેર દીઠ 2 આખરી હપ્તા વખતે નહીં ભરવાના કારણે 11/10/2017ના રોજ કંપનીએ જપ્ત કર્યા છે અને શેરની શેર દીઠ મૂળ કિંમત 10 રૂપિયા છે તો પ્રથમ હપ્તા વખતે 3 નથી ભર્યા બીજા હપ્તા વખતે 2 નથી ભર્યા એટલે 5 રૂપિયા ભર્યા નથી જ્યારે 5 રૂપિયા ભરેલા છે તો આપણે શેર મૂડીની અંદર લખી નાખશું આપણે એના શેર કેટલા જપ્ત કરેલા છે 2000 ઇક્વિટી શેર જપ્ત કરેલા છે તો 2000 ઇક્વિટી શેર અને ગુણ્યા મૂળ કિંમત લેખે 10નો ભાવ એવી જ રીતે 2000 ઇક્વિટી શેર જપ્ત કરેલી રકમ અને 2000 ઇક્વિટી શેર ગુણ્યા 3 અને 2000 ઇક્વિટી શેર ગુણ્યા 2 આ છે પ્રથમ હપ્તાની અને આ છે આખરી હપ્તા બરાબર કેલ્ક્યુલેશન આપણને મળી ગઈ છે આપણે હવે ટોટલ મારી દેશું તો 2010 સાથે ગુણી એટલે 20000 2005 સાથે ગુણો 10000 2003 સાથે ગુણો એટલે 6 અને 2002 સાથે ગુણો એટલે જવાબ આવશે 4 તો અહીંયા સુધીનું આપણું કામ પતી ગયું હવે બહાર પાડવાની વિગત પણ લઈ લઈએ કંપનીએ એમાંથી 1200 શેર 8 રૂપિયા લેખે અને બાકીના શેર 7 રૂપિયા લેખે બહાર પાડ્યા ઓકે તો પહેલા 1200 શેર બહાર પાડ્યા 8 રૂપિયા લેખે અને બાકીના એટલે 2000માંથી 1200 જાય તો કેટલા વધે 800 શેર બહાર પાડ્યા 7 રૂપિયા લેખે આપણે બંને નોટ સાથે ટોટલ મારી અલગ અલગ જ અને આવશે 96000 અલા સોરી 9000 અને 600 જ્યારે આના આવશે 5000 ને 600 બરાબર ત્યારબાદ આપણે શેર મૂડી અને આગળ જપ્તીની જે વિગત છે એ કરી હવે આ દાખલામાં ફરક શું છે વિદ્યાર્થી મિત્રો જે આપણે પહેલા બીજો દાખલો કરેલા એ જ દાખલો છે માત્ર ખાલી શેર અલગ અલગ છે એટલે આપણે શેર જપ્તીની બે આમનોંધ થશે બરાબર બેંકવાળી જે આમનોંધ કરીએ છીએ એ બે વખત થશે બે વખત મૂડી અનામતની આમનોંધ થશે આના સિવાય દાખલામાં કશું નવું નથી તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આપણી પહેલી આમ બીજી તે શેર
જપ્તી ખાતે તે પ્રથમ હપ્તા ખાતે અને તે અંતિમ અથવા તો આખરી આપણે લખીએ આખરી હપ્તા ખાતે આટલું થઈ ગયા બાદ આપણે રકમ લખી નાખશું શેર મૂડીમાં આવશે 20000 શેર જપ્તી ખાતે આપણે લેશું 10000 6000 લેશું આપણે પ્રથમ હપ્તાના બાકી અને 4000 લેશું બીજા હપ્તાના બાકી અંતિમ હપ્તા આ કાર્યક્રમ થઈ ગયો હવે આપણે બહાર પાડશું તો સૌથી પહેલી આમ નોંધ આવશે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તમે જાણો છો કે બે અલગ અલગ રકમથી બહાર પાડેલા છે પૂર્ણ ભરપાઈ થયેલા એટલે પૂરેપૂરી રકમથી કે પ્રીમિયમથી બહાર પાડેલા નથી એટલે શેર જપ્તી આવશે શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે બરાબર તો પહેલી રકમની અંદર આપણને અહીંયા મળશે 9600 અને શેર મૂડી ખાતે આવશે કેટલા શેર ઉપર ગણવાનું તો કે 1200 શેર ઉપર 10 રૂપિયા લેખે ગણવાના છે એટલે આવશે 12000 12000 માંથી આપણે 9600 બાદ કરીએ એટલે આપણને રકમ મળશે 2400 અહીંયા પણ રકમ મળશે 2400 2400 ત્યારબાદ આપણે મૂડી અનામતવારી કરીએ તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે આપણે જાણીએ છીએ કે આ જે શેર જપ્તી 10000 છે એ શેર જપ્તી છે 2000 શેરની જ્યારે આપણે સૌથી પહેલા કેટલા શેરમાં કન્વર્ટ કરવું પડશે તો કે 1200 તો આપણે શેર જપ્તીમાં બે વિકલ્પ લઈએ એક 1200 ની જપ્તી શોધશું અને 800 ની બંને ઉપર ભરેલા નાણા 5 રૂપિયા તો એકની જપ્તી આવશે 6000 અને એકની જપ્તી આવશે 4000 તો પહેલાની 6000 આવે છે તો 6000 માંથી આપણે 2400 બાદ કરશું 6000 માંથી આપણે 2400 રકમ બાદ કરશું એટલે આપણને જવાબ મળશે 3600 રૂપિયા હું કાઉન્ટ્સમાં લખી નાખું છું 6000 જપ્તીમાંથી 4000 બાદ સોરી 6000 જપ્તીમાંથી 2400 જે રકમ છે એ બાદ તો 6000 માંથી આપણે 2400 બાદ કરશું એટલે આપણને જવાબ મળશે 3600 અને 3600 આ રીતે આપણને શેર જપ્તીની રકમ મળી સેમ આ જ રીતે હવે આપણે બીજી વિગત લેવાની છે તો બીજી વિગતની બેંકની આમ નોંધ કરી નાખીએ બેંક ખાતે ઉધાર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે બરાબર બીજાની રકમ આપણને આપેલી છે 5600 તો બેંક ખાતે આવશે 5600 અને શેર મૂડી ખાતે આવશે 8000 શેરના 10 રૂપિયા લેખે 8000 8000 શેરના શેર મૂડી દેખે 8 અને બેંક ખાતે આવશે 5600 અને આ બંનેનો ડિફરન્સ આપણને મળશે 2400 રૂપિયા બંનેનો ડિફરન્સ આપણને મળશે 2400 એવી જ રીતે આપણે મૂડી અનામતની તમે મારે જગ્યા નથી એટલા માટે હું મૂડી અનામતની અહીંયા કરી દઉં છું અહીંયા આવશે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે રકમ કઈ આવશે તો કે આ 4000માંથી 2400 બાદ તો 4000માંથી આપણે 2400 બાદ કરીએ બરાબર એટલે આપણને રકમ મળશે 1600 4000માંથી 2400 બાદ કરીએ એટલે આપણને રકમ મળશે 1600 એટલે 1600 છે એ આપણી અહીંયા મૂડી અનામત તરીકે આવશે તો લ્યો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અલગ અલગ પદ્ધતિથી રકમ વાંચી અને રકમ વાંચ્યા બાદ જે કાંઈ પણ ગણતરી થાય એ ગણતરી અને કેલ્ક્યુલેશન કર્યા બાદ દાખલો ગણવાનું શરૂ કરશો મને 100% વિશ્વાસ છે કે તમને આ દાખલો છે એ વ્યવસ્થિત રીતે અને પૂરી રીતે આવડી જશે અને તમને આના જે ગુણ છે એ પણ 8 ગુણનો દાખલો છે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થશે થેન્ક યુ સો મચ